હું પ્રોફેસર જનક દવે 1963માં નાટ્યનું પોસ્ટ ગ્રેજ્યુએશન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નાટ્ય વિભાગમાંથી પૂરું કરી 1984થી ભવાઈ તરફનું મારું વલણ રહ્યું. ચિમનભાઈને એક મહિના માટે થઈને એમાં બોલાવ્યા, એમને વર્કશોપ સોંપ્યો, જસમાં આવડન કરાવ્યું હતું, વિદ્યાર્થીઓને જ સ્ત્રીપાત્રો કરાવ્યા. અને પછી તો મને થયું કે ભાઈ આ માધ્યમથી જો ખાસો એવો પરિચિત છું તો પછી મારે હવે લેખન કાર્ય પણ કરવું જોઈએ. એટલે બે શો પણ લખાયા. ભવાઈ 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 કહીએ છીએ આપણે, એની વ્યુત્પત્તિ આપણે જાણવી જોઈએ. ભવ મીન્સ યુનિવર્સ, આઈ મીન્સ મધર, ભવાઈ જગત માતા. કારણ કે અંબાજી અને બહુચરાજી એ બંને મંદિરોમાં નાયકભાઈઓ ભવાઈ વિશ્રમમાં પહેલાં ત્યાં પગે ઝાંઝેર બાંધી અને મુજરો કરે અને પછી વિશ્રમમાં જાય. ભવાઈ માટે ભાવન વગેરે વગેરે શબ્દો વપરાય છે, એટલે ભક્તિ છે, પૂજા છે, એ પ્રકારે કહેવાય છે. પણ એની સાચી વ્યુત્પત્તિ જો આપણે જોઈએ તો એ ભવની વહી, ભવ માટેના સમાજની અંદરના જે જે પ્રશ્નો છે સમાજના, એને લઈને જે ભવાઈ વિશ્વ લખાયા એટલે એ ભવની વહી છે. અસાઈ ઠાકર ભવાઈ વિશ્વ લખવા કેમ પ્રેરાયા, એટલે ઓરિજિન ઓફ ભવાઈ તરફ આપણે જઈએ અને જાણવું હોય તો એમણે લખવા પહેલાં તો પરિસ્થિતિ જે સર્જાઈ હતી એ વિશે આપણે જાણી લેવું જરૂરી છે કે જહાન રોજ નામનો સરદાર, એણે દિલ્હી બાદશાહના હુકમથી ગુજરાતના એક નગર ઉપર ચઢાઈ કરી જીતી લીધું અને પછી કહે છે કે અમારે જીત હોઈએ, અમે તો જશન મનાના ચાહીએ, શરાબ તો હે હી હે લેકિન સુંદરી ચાહીએ, સિપાહીઓ કોઈ ભેજો. સાંજનો સમય હતો, આછો પ્રકાશ, સિદ્ધપુરીની દીકરીઓ પાણી ભરતી હતી કૂવા ઉપર અને પોલીસોના ઘોડાના ટપટપાહટનો અવાજ આવ્યો એટલે નાઠી, એમાંથી એક છોકરી નીચે પડી ગઈ. એ નીચે પડી જતાં પેલા સિપાહીએ ઉઠાવીને ઘોડા પર બેસાડીને લઈ ગયો. ત્યાંથી યુવાન એક પસાર થતો હતો, ત્યાંથી એણે જોયું કે આ તો હેમા કાકાની ગંગા. એટલે એની માને વાત કરી, એની મા અહીંયા ફાટ રેડવા માંડી, તારા કાકાને બોલાવો. એટલે હેમા પટેલને બોલાવે છે, કેમ એલી કોઈ વાત કરવાનો સમય નથી, છોકરીનું શિરડ લૂંટાશે, એને સુધી રાખશે, તમે એને લઈ આવો. તારે વિધવા થવું છે, તલવારથી ગળું છૂટું કરી દે છે, સત્તા છે તો પછી બાપજીને બોલાવો. બાપજી એટલે ગૌર, પટેલોના ગૌર હતા, અસાઈ ઠાકરને બોલાવે છે. એટલે હેમા મરદ થઈને રડે છે, અને ભાભી તમે વાત કરવાનો સમય નથી, મારી દીકરીને બચાવી લો. અસાઈ ઠાકર જાય છે, બહાર ગાતા ગાતા જતા હતા, કંઠ કહેવાય છે કે એટલો સરસ હતો, કારણ કે મૂળ તો કથાકાર હતા,
ગામડે ગામડે કથા કરતા હતા. એટલે એમની સાથે ગાયું એટલે બહુત છે, ક્યા ગલા પાયા હૈ, બહુત ખૂબ, માશાઅલ્લાહ, ક્યા તું બોલ અશરફિયા. તો બોલ સોના ચાંદી તો ફિર ગાંવ દે દું, ક્યા ચાહીએ બોલ. લડકી મુજે ભી લડકી ચાહીએ ઓર તુમે ભી લડકી ચાહીએ. કેસી આ દરમિયાન બ્રાહ્મણો બધા એકઠા થઈ ગયેલા ત્યાં સા, એન્ડ ધે વર પોકિંગ ધેર નોઝ. એક બ્રાહ્મણે કહ્યું, કર ઇનકી લડકી સરદાર સાહેબ કૈસે હો સકતી હૈ, યે તો કિસાન કી લડકી હૈ, ઓર યે તો બ્રાહ્મણ હૈ, પૂજા અર્ચન કરને વાલા, સંધ્યા પૂજા કરતા હૈ. કે લોક ક્યાં કહે રહે હૈ બોલ. અરે સાહેબ મેરી લડકી હૈ, 14મી સદી કે જેમાં જો હું ઇંગ્લેન્ડ ગયો કે અમેરિકા ગયો કે ઇટાલી ગયો કે ફ્રાન્સ ગયો, ત્યાંથી પાછો આવું ત્યારે સમાજ મને ત્યારે સ્વીકારે કે જ્યારે મને પવિત્ર કરે. એટલે ગૌમૂત્ર અને છાણ ને એ બધા પાણી સાથે પહેલાં નવડાવે અને પછી શુદ્ધ પાણીથી નવડાવે, ત્યારે શુદ્ધ થાવ અને પછી સમાજ મારો સ્વીકાર કરે. એવી 14મી સદીમાં અગર ઇનકે લડકે તો ઉનકે સાથ ખાના ખાય, એટલે થાળ આપ્યો, બેટી ખા. અરે મારા હારું થઈ જાય, તમે શું કમ્ફર્ટ લાવ છો? ક્યાં બેટી ક્યાં કહેતી હો, મેં ખીલું. અરે મું તો ખોલ. અને એને કોળિયો મોઢામાં મૂકે છે અને આપણી જે લાળ છૂટી પડતી હોય છે એ બધા આંગળા લાળવાળા થઈ ગયા, અને અસાહેબ ઠાકરે એ અજૂઠા આંગળા બધા મોઢામાં મૂક્યા. પેલા બ્રાહ્મણ મિત્ર ગયા, બ્રાહ્મણોને એકઠા કર્યા, અબ્રાહ્મણ્યમ મહાપાપમ, અસાહેબને એક જ્ઞાતિની બહાર મૂકો. એટલે એકને વળી કહ્યું કે ભાઈ આ પાપ કર્મ એણે કર્યું, એને બોલાવીને એને પૂછીએ તો ખરા આપણે. એટલે અસાહેબ ઠાકરને બોલાવ્યા, નમસ્કાર ભૂદેવો, બોલો. બોલે શું, શરમ નહીં આવી તને? ગણબીની છોકરીની સાથે આઠું કાદું એનું બોલી લીધું. તમે લોકોએ શું કર્યું છે પરણમાં ને મરણમાં? બારમાના દિવસે સજ્જા પુરાય, એના કપડા, એના વાસણ, એનું સીધું લોટ ગોળ ને ઘીને લાડવા ખાવાના. તમારે ગાયને પૂછડે પાણી મુકાવરાવવાનું ને 11 રૂપિયા એના, અને સોપારીને ગણેશ ગણો અને ત્યાં 51 રૂપિયા મૂકો, અહીંયા 101 મૂકો, અને બ્રહ્મદેવની દક્ષિણા 250 રૂપિયા આપો. લોકોને લૂંટવા સિવાય તમે કંઈ જ નથી કર્યું. અને પરણમાં પેલા પુરુષો બધા ગપ્પા મારતા હોય, સ્ત્રીઓ બધી લગ્ન ગીતો ગાતી હોય, અને તમે લોકો તમે શું બોલો છો? નરો બાપ જાણે. એટલે તમે મરણમાં કે પરણમાં બધાને લૂંટ્યા છે એવા બ્રાહ્મણો સાથે હું હોવ તોય શું છે અને ના હોવ તો શું છે? તમારી સામે પાણી મૂકું છું કે મારા મરણ પર્યંત હું આ સિદ્ધપુરમાં પગ નહીં મૂકું. એન્ડ ઈ ડીડન. નારણ, માંડણ અને જયરાજ એના 3 પુત્રોને લઈને એ ઊંઝા ગયા. પેલા પટેલોને થયું કે આપણી દીકરીને બચાવી છે એટલે તાંબ્રપત્રમાં ગામડાઓ લખી આપ્યા, અને એ ગામડામાં આ નાયકભાઈઓ, નાયક, ભોજક અને વ્યાસ, એમાં ભોજક થોડા સંગીતજ્ઞ એટલે એ જુદા પડ્યા, અને એ લોકો છે તે
દેરાસરમાં વણિકોના ત્યાં આગળ સાધુઓને શીખવે, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે. અને નાયકોમ તો જ એનો જ આધાર ભવાઈ હતી. દરેક પાત્રોને બધા જ વેશ મોડે હોય, જે ગણપતિ થઈને આવ્યો હોય, થાળી આડી રાખી હોય, એના ઉપર સાથીઓ દોરેલો હોય. હવે એનો ગણપતિની પૂજા પૂરી થાય એટલે એ જાયને પછીનું પાત્ર માટે તૈયાર થવાનો હોય, એટલે પેલી થાળી જાડી રાખવામાં આવી હતી કે ને એ સમયે ગણપતિ છે, પછી પાછો એ બીજું પાત્ર તરત કરવાનો છે. મહેશભાઈએ જે જે પ્રદેશોમાં, પર્ટિક્યુલરલી ઇન ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર, એમાં 1960 પછીથી ફોક ફોર્મનો ઉપયોગ થયો છે અને કેવી કેવી કૃતિઓ ઉપર પ્રયોગ થયો છે એ મહેશભાઈએ વાત કરી છે, એટલે એનું હું પુનરાવર્તન કરતો નથી. પણ ગાન ભાગ, ગાયન, વાદન અને નર્તન આ એના ફંડામેન્ટલ એલિમેન્ટ્સ છે ભવાઈના. અને આ ભવાઈ પર જ્યારે ગાયન, વાદન, નર્તનની વાત આવે છે ત્યારે એ રૂપકો અને ઉપરૂપકો, એમાં ઉપરૂપકો જે સંસ્કૃતમાં ભરતનાટ્ય શાસ્ત્રના ભરત મુનિથી લઈને પછીના આગળના તબક્કે એ બધામાં ગાયન, વાદન, નર્તન હતું, એની અસર ભવાઈ ઉપર દેખાય છે. તો સ્ત્રી શક્તિની વાતો કરીએ છીએ આપણે અત્યારે, તો એ સમયે જેની ઝંડા ઝુલણની વાત નિસર્ગભાઈએ જે કરી, એની તેજા છે એ સ્ત્રીની પાસે વિષ્કારે જે ગીત આપ્યું છે. અરે મારી ગોરમાજી રે, સીધને આજો અવતાર, અબળા નારનો રે, એ હું તો 16 વર્ષની સુંદરી, અને 80 વર્ષનો ભરથાર, એ મારું આયું એળે ગયું, સીધને આલો અવતાર, અરે મારી ગોર માજી રે, આવ્યા દિવાળી નદીન મારે મન હોળી રમે રે. હેલો, તો એ સમયે એક તરફ પેલો 80 વર્ષનો પતિ અને પોતે 16 વર્ષની, એ પાણી ભરવા નજીકના ઉદ્યાનમાં જ્યાં કૂવો હતો એ કૂવામાં પાણી ભરવા ગઈને ત્યાં પેલા મૂળ તો એડમિનિસ્ટ્રેટર ફ્રોમ દિલ્હી, ત્યાંના બાદશાહે મોકલેલો ઝંડો, આ કશું લીધા વગરની લાલ જુવાન માણસ પેલી એને જોવે છે અને પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડી જાય છે. અને આગળની વાત, એટલો બધો મોટો વેશ છે, લેખક એટલે કે અસાઈ ઠાકરને લાગ્યું કે આમાં અંતભાગ જો બંને જણા લગ્ન કરશે તો એક તરફ બિંદવાણી અને બીજી તરફ આ મુસલમાન, એટલે એ
વિષને એ રીતે ત્યાં શમન કરાવે છે લાગણીઓનું, કે પેલો કહે છે કે મેં જાઉં કાબે ઓર તું જા કાશી, તેરી મેરી પ્રીત કી લગ ગઈ ફાંસી. આપણે વિષ્ટની શરૂઆતમાં જે માતાજીની જે મૂર્તિ આવે એની જે ભક્તિ ગીત છે એ જાણવું જોઈએ. ભવાઈનો બીજા જે માધ્યમો ઉપયોગ કરે છે ટેકનોલોજીના નામ નીચે, નૂતન પ્રયોગોના નામ નીચે, એ મારી દ્રષ્ટિએ જે ઓરિજિન ઓફ જે ભવાઈ છે, ભવાઈના મૂળભૂત તત્વો છે, એની ગાયન શૈલી છે, એનો નર્તન ભાગ છે, એના તાલ છે, એ પ્રકારના અભ્યાસઓ જે નથી એ લોકો જે તે માધ્યમમાં લેખક કદાચિતને ભવાઈ વેશ લખી તો નાખતો હશે, પણ એની બંદિશ ગીતોની કેવી રીતે કેનાને કેવા પ્રકારના તાલનો ઉપયોગ કરવો જોઈએ, કેના નર્તનના ઠેકા કઈ રીતે લેવા જોઈએ, એ કશા ખ્યાલ વગર જ આજે નવી ભવાઈ એ નામે રેડિયો હોય કે ટીવી માધ્યમ હોય, એ કોઈ માધ્યમો મૂળની જે ઓરિજિન છે એ ભવાઈને ન્યાય આપતા નથી અને ન્યાય આપી શકતા નથી એવું મારું કહેવું છે. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ અસાઇટ્સ વેશાસ એનો મેં ઉપયોગ એવી રીતે કર્યો કે એમની જે લેખન શૈલી હતી એ લેખન શૈલીનો ઉપયોગ કર્યો, એમાં જે તાલ આવતા હતા એ તાલનો ઉપયોગ કર્યો, અને એના અંદર જે ગાન ભાગ જે રીતે લેવાતો હતો, તો આજના જે ભવાઈ વેશ લઈને રમીએ છીએ એવું જે વાત કરે છે એને પૂછો તો કરે કે ભાઈ ભૂંગળ અંદર ઉપયોગ કરે છે, એ ભૂંગળ નરભૂંગળ અને માદા ભૂંગળ, જ્યારે નીચેની આલાપી કે નીચેથી કોઈ ગાન કરતું હોય પાત્ર તો એનો ભૂંગળમાં નીચેથી અવાજ આવે અને પંચમ નહીં અને સપ્તક તાર સપ્તક સુધી આ લોકો ગાતા હોય છે. એટલે એના મૂળભૂત તત્વોનો ખ્યાલ નથી અને લેખન કરનારા લેખન કરે છે અમે નવા વેશો લખ્યા, મેં મારા 5 પુસ્તકો છે એમાં 6-6 જેટલા વેશો આપ્યા છે, એમાં એકતાનો વેશ પણ હોઈ શકે, હમણાંનું છેલ્લું યુદ્ધ આપણે કર્યું એને પણ કેન્દ્રમાં રાખીને મેં લખ્યો છે. એટલે અત્યારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈને લખાવવા જોઈએ વેશો. બીજું કે શિક્ષણ આના માટેનું જે અપાવવું જોઈએ એના માટે જયશંકર સુંદરીનું સ્વપ્ન હતું. આ ભુજમાં 1962માં ભવાઈ સંમેલન હતું અને એ સંમેલનમાં રોજના 3-3 વેશો લખાતા હતા. ત્રીજા દિવસે એક જે વેશ ભજવાયો એમાં મોટાભાગના સ્ત્રી પાત્રો હતા અને એક સૌથી નાની વણઝારીનું જે પાત્ર હતું એ રણઝારણ એ વેશ પૂરો થયો વણઝારાનો. પછીથી જયશંકરભાઈને બીજાઓએ કહ્યું કે ભાઈ તમે બીજાઓએ તો પુરુષ સ્ત્રી પાત્ર કર્યું છે પણ આ નાની જે વણઝારી હતી એ છોકરી જ તમે લીધી છે, તો એ કપડાં બદલીને આવે પછી તમે સાહેબ વાત કરો એની સાથે. એટલે પેલો છોકરો આવ્યો એટલે તે વખતે એમણે જાહેર કર્યું કે હું અહીંથી કહું છું કે જો આટલા સરસ કલાકારો હોય નર્તનમાં ગાવામાં તાલબદ્ધ રીતે ટેકા લેવામાં તો પછી આનું શિક્ષણ અપાવવું જોઈએ અને એના માટે મારો
મારું ધર્મ, મારો જન્મસ્થાન જે છે એ વિસનગરમાં શાળા ખોલવામાં આવે. શાળા ખોલવામાં આવી, થોડો વખત સુધી બધું ચાલ્યું, દર્પણના કૈલાસ પંડ્યા અવરજવર કરે, પછી કોઈને મોકલ્યા. પછી એ લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે એક પછી એક માધ્યમો, નાટકથી લઈને છેક ટીવી સુધી અને બીજા અનેક, એ માધ્યમોને કારણે એને આ લોકોને મોટી તકલીફ ઊભી થઈ. એટલે એ લોકોને વર્ષાસન આપે સરકાર. એટલે ચિનુભાઈ નાયક એમની પાસે બધા ભવાઈઓ ગયા હતા અને ફોર્મ ભરાવરાવીને હું પણ ત્યાં હાજર હતો. મેં કીધું, સાહેબ કામ પૂરું થયું તો મારો એક સવાલ છે, શું ભવાઈ શાળા કેમ ચાલે છે? મને કહે છે ગલુડિયા રમાડે છે. નાયક સાહેબ તમે કહો છો? ત્યારે કે 5, 6 અને 7 ધોરણના છોકરાઓને બોલાવી એને ભવાઈ શું, વેશ શું, કે કોઈ પ્રકારના હાસ્ય રસ કે બીજા રસો વિશેનો એને કેવી રીતે ખ્યાલ આવે, તો એળે જાય છે બધી મહેનત. અને જોત જોતામાં તો પરિસ્થિતિ એવી થઈ કે એ ભવાઈ શાળા છે તે બંધ તો થઈ ગઈ, પણ સાથોસાથ હું ને હસમુખભાઈ ગયા વર્ષે દિનકરભાઈ જયશંકરભાઈના દીકરા બહુ બીમાર હતા એટલે ગયા. હસમુખભાઈને કહ્યું કે ચાલો આપણે જરા જોઈ લઈએ કે ભવાઈ શાળા અને જયશંકરભાઈના નામનો હોલ પણ ત્યાં છે. જોતાની સાથે આઘાત અમને બંને જણ લેવો લાગ્યો, અરે આ સ્થિતિ, હોલ કબૂતરખાનું થઈ ગયું છે અને પેલી ભવાઈ શાળા છે એમાં અંદર બધા ગંધ મારે એવી પરિસ્થિતિ થઈ ગયેલી. એટલે ભવાઈના ઉદ્ધારની, જીર્ણોદ્ધારની એના એને બીજી રીતે લખાવવું જોઈએ. તો આજના જે કોઈ લેખકો છે એ પોતે કેટલાક તો ગામડાની સાથે સંકળાયેલા હતા. હમણાં જે નામ લીધું રઘુવીરભાઈનું, એ કે ભોળાભાઈ કે અન્ય, ગામડામાં જ જન્મ્યા, ગામડામાં જ પંપ્યા અને સાહિત્ય ક્ષેત્રે મોટું એવું નામ થઈ ગયું અને તમે લોકો લોકનાટ્ય ભૂલી ગયા, એનું સંવર્ધન કર્યું હોત, આજના પ્રશ્નો એમાં મૂકીને એમને આપ્યું હોત, તો એની જે પરિસ્થિતિ હાલના તબક્કે છે એ એક પ્રચાર માટે જ લખાતી ભવાઈ સિવાય આપણી પાસે સાચા અર્થમાં ભવાઈનું સ્વરૂપ રહ્યું નથી. ભવાઈના વેશ જોવા માટે થઈને લોકોને જાણ થાય, મોટા સમૂહમાં લોકો ભવાઈ જોવા આવે એ માટે તબલચીના તબલાના તાલ અને ભૂંગળના શેખ, શેખ એટલે બોલ, એના બોલ છેક સપ્તકની તાર સપ્તક સુધીના સુરથી અને લોકો એકઠા થાય. એમાં નાગરોય હોય ને બ્રાહ્મણોય હોય ને હરિજનોય હોય ને વાણિયાએ હોય ને કોઈ કોઈ પ્રકારના મુસ્લિમ ભાઈઓ પણ જોવા બેસતા હતા. એટલે હાલની પરિસ્થિતિ આટલા વિકાસ પછી, વૈજ્ઞાનિક વિકાસ પછી પણ આપણે હજી હિન્દુ મુસ્લિમના અંદર અંદરના ઝઘડાઓ થાય કે સિવાયના બધા પ્રશ્નો ઊભા થતા હોય એ પરિસ્થિતિ એ વખતે નહોતી. અસાઈ તે લખેલા ભવાઈ વેશમાં ત્રીજા ભવાઈ વેશની અંદર મુસ્લિમ પાત્રો હતા. જુઠણના વેશની નિસર્ગભાઈએ વાત કરી તો એની ચટકી મટકી છે તો બામણી છે, બ્રાહ્મણ છે એ. એમ એ વખતે સામાજિક દ્રષ્ટિએ કોઈ ભવાઈ વેશના અંદર જોવા આવતી વખતે
અઢીસ આભડીસમાં માનતા નહોતા અને અસ્થાયી ઠાકર સ્વયં પોતે આંતરચક્ષુ અને બાહ્યચક્ષુથી વેશો 360 લખ્યા અને એ આ લોકો રમનારા મોઢે હોય એને એ તો કમાલની વાત છે ને. એક એક વેશની કથા મોઢે એના જેવા વેશ એવી વાર્તા ને વાર્તા એવો વેશ એ રીતે મોઢે હોય એ દરેક જણને. હવે પેલા પાંચ માન વગાડે એટલે જુનારા છે એ તૈયાર થઈ જાય અને એ પાંચ માન આપણે નિસર્ગભાઈ પાસેથી સાંભળીએ. માતાજીની સ્તુતિ શરૂ થાય. આવે છે મા પૈ ઉજળ થકી અને ભાગે કે પ્રથમ ગણપતિનું ધ્યાન તમે કરજો રે, પ્રથમ ગણપતિનું ધ્યાન તમે કરજો રે, હે માનો મુજરો કરીને ચાચર રામ જપજો રે, હે માનો મુજરો કરીને ચાચર રામ જપજો રે, દેવી અજાઈ અજાઈ નામ મોટું રે, કે દેવી અજાઈ અજાઈ નામ મોટું રે, જેનું ઘોડિયાર સાધનો આપણી પાસે હોય છે અને જરૂરિયાત પ્રમાણે જે ફોકલ પોઈન્ટમાં પાત્રો લેવાના હોય એના ઉપર પ્રકાશ પાથરવામાં આવે એ બધી વાત અત્યારે મોડર્ન છે. પણ જ્યારે ભભાઈ ચાચરમાં રમાતી હતી, ચાચરના ચોકમાં, ચાચર પડ અને પોડ એ રમવાની જગ્યાને આ ત્રણ નામથી
સૌરાષ્ટ્રમાં પડ કહે છે, અહીં આપણે ગુજરાતમાં ચાચર કહીએ છીએ. તો એ ચાચરના ચોકમાં શુક્લ પક્ષ હોય ને પ્રકાશ હોય, તો પ્રકાશમાં એ પ્રકાશ કેટલો, માતાજીની પાસે જે દીવો હોય એનો પ્રકાશ કેટલો, પછી બે બાજુ બે મશાલ રાખવામાં આવતી હતી તો એ મશાલનો પ્રકાશ પણ કેટલો, પેલા રમનારા છે એનો મુખાભિનય કે ચાક્ષુષ અભિનય કે એના અંગો જે રીતે અભિનય એના દ્વારા વ્યક્ત થતો હોય એ કેવી રીતે બતાવી શકાય. તો એ સંજોગોમાં આપણે જે અત્યારે રાસ રમીએ છીએ ને એના અંદરના દાંડિયા છે, એ દાંડિયાનો પોણો ભાગ એને ચીંદડીઓ વીંટાળી બે લઈ માતાજીના મંદિરના દીવાના તેલમાં બોળી અને એને સળગાવીને પછી હાથમાં રે ફૂલ ચાવડી મારા ફૂલ એ દાતા જાય.